ઈંડા મુકવાથી અમને કોઈ નહીં રોકી શકે. હું રોકી શકું છું. તને ખબર નથી અમે છીએ એડીઝ મચ્છર જે ફેલાવે છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા. માસ્ટરજી સ્કૂલમાં ડેન્ગ્યુ મચ્છરથી બચવાની જરૂરી બધી જાણકારી આપી છે. અચ્છા બચ્ચું અમને ચેલેન્જ જગ્યા તો જરૂર મળશે. ડેન્ગ્યુ ને ફેલાતો અટકાવવા માટે કુલર ના પાણી ને દર અઠવાડિયે બદલો. બાલદી અને ટાંકીઓ ને બરાબર ઢાંકી ને રાખો. આખી બાય ના કપડાં પહેરો. મચ્છર દૂર રહે તેવી ક્રીમ, કોઇલ અને અગરબત્તી નો ઉપયોગ કરો. ડેન્ગ્યુ થી લડો એટલે ડેન્ગ્યુ થી બચો. નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચાર સાથે હું બેલા ચાલીસ હજાર ઇવનિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું. શરૂઆત હેડલાઇન્સથી. ગાંધીનગરમાં ચાલી રહેલી G20 સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાનું સંબોધન. કહ્યું, વિશ્વ ભારતને એક આશાની દ્રષ્ટિએ જુએ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દુનિયાની આશાઓને કરશે પૂર્ણ, તો ભારતને ગણાવ્યું ફાર્મસી ઓફ ધ વર્લ્ડ. નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મેરીટાઇમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠક. કેન્દ્રીય પોર્ટ શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ કરી રહ્યા છે બેઠકની અધ્યક્ષતા. કહ્યું, સરકાર ટૂંક સમયમાં બંદર સુરક્ષા બ્યુરોની કરશે સ્થાપના. ગાંધીનગર ખાતે યોજાયેલ ત્રિદિવસીય ઇન્ડિયા મેડટેક એક્સપો 2023નું સમાપન. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઉદ્યોગપતિઓને મેડિકલ ડિવાઇસ ક્ષેત્રમાં ગુજરાત ખાતે રોકાણ કરવા આપ્યું આમંત્રણ. રાજકોટ અને જંબુસરમાં મેડિકલ ડિવાઇસ પાર્ક સ્થાપવાનું રાજ્ય સરકારનું આયોજન. બેંગલુરુમાં યોજાઈ રહેલી G20 ડિજિટલ અર્થવ્યવસ્થા મંત્રીસ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ. કહ્યું, ભારતમાં જનધન બેંક એકાઉન્ટ, આધાર અને મોબાઈલથી આવી આર્થિક ક્રાંતિ. ટેકનોલોજી આધારિત ઉકેલો માટે કન્વિક્શન, કમ્યુનિકેશન, કોઓર્ડિનેશન અને કોલાબરેશન એમ ચાર સીએ જણાવ્યા જરૂરી. પ્રધાનમંત્રી જનધન ખાતાઓની સંખ્યા પ્રથમ વખત પહોંચી 50 કરોડને પાર. 2 લાખ કરોડથી વધુ રકમ ખાતામાં થઈ છે જમા. 56% મહિલાઓ ધરાવે છે એકાઉન્ટ. ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારમાં ખોલાયા 67% ખાતા. પ્રધાનમંત્રીએ આ ઉપલબ્ધિને ગણાવી માઇલસ્ટોન. હવામાન વિભાગની ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. રાજ્યમાં સીઝનનો 80%થી વધુ નોંધાયો છે વરસાદ. ગિરિમથક સાપુતારામાં મોન્સૂન મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનો શુભારંભ. ભાતીગળ હસ્તકલાના વારસાનું જતન કરતી મહિલાઓને પગભર થવા મળશે મોકળું મેદાન. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા રહ્યા ઉપસ્થિત. ડાંગ જિલ્લાની નવીન 7 આંગણવાડી કેન્દ્રનું કરાયું ઈ લોકાર્પણ. અને આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ. આજના દિવસે કૃત્રિમ લેન્સમાંથી મેળવેલી છબીને હંમેશા માટે સાચવવાના પ્રયાસમાં મળી હતી સફળતા. અને હવે સમાચાર જોઈશું વિગતવાર. ગાંધીનગર ખાતે G20 અંતર્ગત સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકનો આજે ત્રીજો દિવસ છે. બેઠકને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સંબોધન કરતા જણાવ્યું કે દુનિયા ભારતની તરફ ઉમેદભરી નજરોથી જોઈ રહી છે. ભારત ફાર્મસી ઓફ ધ વર્લ્ડ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દુનિયાની આશાઓને પૂરી કરશે. આ બેઠકમાં દવા ક્ષેત્રમાં સહયોગ, સુરક્ષિત, પ્રભાવી અને ગુણવત્તાયુક્ત દવાઓની ઉપલબ્ધતા પર જોર આપવામાં આવી રહ્યું છે. G20 हेल्थ मिनिस्टर समिट का तीसरा दिन है. दो दिन बहुत महत्वपूर्ण रहा है. 80 से अधिक कंट्री से डेलीगेशन आए हैं. 31 कंट्री से ऑनरेबल हेल्थ मिनिस्टर उपस्थित रहे हैं. विश्व के देश भारत को उम्मीद के साथ देखते हैं. मुझे पूरा विश्वास है
कि मोदी जी के नेतृत्व में देश दुनिया की उम्मीदों को पूरी करेगा। इम्यूनाइजेशन में रिकॉर्ड क्रिएट करके उसका सर्टिफिकेट किया जाए, उसके लिए भी आने वाले दिनों में हम आगे बढ़ेंगे। उसका प्लेटफॉर्म रेडी हो चुका है, डिजिटल टूल्स भी रेडी हो चुका है। आभा आईडी के द्वारा 40 करोड़ से अधिक लोगों को कवर किया गया है, ताकि डिजिटल रिकॉर्ड अपना सेल्फ का डिजिटल हेल्थ रिकॉर्ड अपने पास हो, जो भी डॉक्टर के पास जाए अपनी हेल्थ को दिखाने के लिए, तब आभा अकाउंट से डॉक्टर को सारी हिस्ट्री मालूम हो, बहुत जरूरी है। बिन जरूरी टेस्टिंग से उसको बचत हो जाती है और यूजफुल डॉक्टर को हिस्ट्री भी मिल जाती है। इस तरह से डिजिटल सेक्टर में इंडिया आगे बढ़ रहा है। नर्मदा स्टेच्यू ऑफ यूनिटी एकतानगर खाते मेरीटाइम स्टेट डेवलपमेंट काउंसिल की बैठक योजाई थी, जेमा केन्द्रीय पोर्ट शिपिंग और जलमार्ग मंत्री सर्बानंद सोनोवाल विशेष उपस्थित रहा था। काउंसिल सागरमाला प्रोग्राम अंतर्गत गुजरात लोथल में डेवलपमेंट ऑफ नेशनल मेरीटाइम हेरिटेज कॉम्प्लेक्स अमलीकरण संबंधित विविध विकास एजेंडा पर चर्चा करवामां आवी हती। साथे भारत में आवेला बंदरो मोटी नदीओना जोड़ाण अंगे पण चर्चा करवामां आवी हती। उपरांत राष्ट्रीय जलमार्ग पड़कारोनो विकास अने रोफेकिस फेरी शहरी पेसेंजर जलमार्ग परिवहन रोड अने रेल पोर्ट कनेक्टिविटी दरियाकांठाना राज्यों अने केन्द्रशासित प्रदेशों की सफलता की वार्ता अने राज्य मेरीटाइम बोर्ड द्वारा सामनो करवामां आवता मुद्दाओं पड़कारों पर चर्चा थई हती। आ कृषिमंत्री राघवजी पटेल, मिनिस्टर फॉर फिशर्स पोर्ट एंड इनलैंड वॉटर ट्रांसपोर्ट गवर्नमेंट कर्नाटक सहित मंत्रियों उपस्थित रहा था। को साबित करना पड़ता है, तो गुजरात ने भी अब तक तो 285 लक्ष पार किया है, सिर्फ 15 बाकी है, तो भी हासिल करेंगे। तो देश के अंदर पहला मेगा पोर्ट कंडला पोर्ट बनने जा रहा है, ये हमारे लिए बड़ी खुशखबर है। 36 हम लोगों ने होलिस्टिक कोस्टल डिस्ट्रिक्ट डेवलपमेंट के सिलसिले में प्रोग्राम हम लोगों ने इंक्लूड किया है। इसका मकसद साफ है, कोस्टल कम्युनिटी के डेवलपमेंट के लिए, हमारे फिशरमैन के डेवलपमेंट के लिए, अलग अलग कम्युनिटी डेवलपमेंट के लिए हम लोगों के तरफ से इसमें कदम उठाया जा रहा है और भविष्य में भी और भी मजबूत कदम उठाया जाएगा, यह निश्चित है। गांधीनगर में हेलीपेड ग्राउंड खाते त्रिदिवसीय इंडिया मेडटेक एक्सपो 2023 योजायो हतो, त्यारे आजे केन्द्रीय केमिकल अने फर्टिलाइजर राज्यमंत्री भगवंत खुबानी उपस्थिति में आ एक्सपोनु समापन थयुं हतुं। आ एक्सपो में देशना मेडिकल डिवाइस क्षेत्रे काम करता 80 जेटला स्टार्टअप्स अने संस्थाओए भाग लीधो हतो। अहीं उत्कृष्ट स्टार्टअप्स ने मंत्रीओ एवोर्ड आपीने सन्मानित कर्या हता। अहीं केन्द्रीय मंत्रीए जणाव्युं हतुं के आरोग्य क्षेत्र अने मेडिकल डिवाइस सेक्टर पर भारत अन्य देशों पर निर्भर करतो हतो, ज्यारे हवे आपणो देश आत्मनिर्भर बनी रह्यो छे। आ प्रसंगे રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે આ એક્સપોએ ભારતના ટેલેન્ટને પ્લેટફોર્મ આપ્યું છે। ઇસમે ભી ખાસ કરકે ફાર્માસ્યુટિકલ ઓર મેડિકલ ડિવાઇસ કે સેક્ટર કે અંદર બહોત સારે નયે આયામ નઈ તકે યહાં કે ભારત કે આકાશ મે ભારત કે ગગન મે ભારત કી ધરતી પર અપના જો ટેલેન્ટ હે બહોત નિખર કે આયે ઓર યહાં પર टेक्नोलॉजी की आयात करके कुछ बनाए ऐसा नहीं, लेकिन टेक्नोलॉजी ग्रीवेंसेस भी यहाँ पर बहुत सारे संशोधन भी हो, यहाँ की टेक्नोलॉजी बाहर के देशों में भी जाए, इस तरह का एक बहुत बड़ा प्लेटफॉर्म और पॉलिसी के साथ हमें दूसरे प्लेयरों के साथ, दूसरे देशों के साथ कॉम्पीट भी करना है। ये भारत सरकार और खास करके मैं भारत सरकार के मंत्री आदरणीय मनसुख भाई मांडविया जी और मिनिस्टरियल जो कॉन्फ्रेंस G20 की गुजरात में रखी गई उसके लिए भी धन्यवाद करता हूँ। गांधीनगर नेशनल लॉ यूनिवर्सिटी खाते मेकिंग गुजरात ग्लोबल डेस्टिनेशन फॉर क्वालिटी एज्युकेशन अंतर्गत एक कार्यक्रम आयोजन उच्च शिक्षण मंत्री ऋषिकेश पटेल की उपस्थिति में कर। आ प्रसंगे मंत्री ऋषिकेश पटेले जणाव्यु कि शाला प्रवेशोत्सव और गुणोत्सव जेवा कार्यक्रमों द्वारा क्वालिटी एज्युकेशन शुरू थे। उमेर्यु कि डिग्री साथ स्किल एज्युकेशन जरूरी है। अपने हम क्रियोजेनिक एंजीन बनाए छे, परंतु रिसर्च और डेवलपमेंट में हजू अपने पाछळ छे। कार्यक्रम विविध यूनिवर्सिटी वीसी और शिक्षणविदों हाजर रहा। જી શકાય અને આવતા સમયમાં વિશ્વમાં સર્વપ્રથમ ભારત બને એવી કલ્પના સાથે આપણે સૌ જીવતા થયા છીએ અને 21મી સદીની જ્યારે વાત હોય ત્યારે 21મી સદીમાં પહોંચવા માટે શિક્ષા એનો પાથ છે, એક રસ્તો છે અને એ રસ્તા ઉપર ચાલી અને આપણે સૌ
ટેકનોલોજીકલ ક્રાંતિ હોય કે કોઈ પણ ક્ષેત્રની અંદર શિક્ષાથી જ આપણે પહોંચી શકીએ એમ છીએ. ત્યારે ભારતભરમાંથી વીસી ડેલિગેટ્સ વગેરે આવી અને આ ચર્ચામાં ભાગ લઈ રહ્યા છીએ. બેંગલુરુમાં યોજાઈ રહેલી G20 ડિજિટલ અર્થવ્યવસ્થા મંત્રી સ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતનું ડિજિટલ પરિવર્તન તેની નવીનતામાં અવિશ્વસનીય માન્યતા અને ઝડપી અમલીકરણ માટેની તેની પ્રતિબદ્ધતા દ્વારા સંચાલિત છે. રાષ્ટ્ર શાસનમાં પરિવર્તન લાવવા અને તેને વધુ કાર્યક્ષમ, સમાવિષ્ટ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે ટેકનોલોજીનો લાભ લઈ રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે માનવ સમૂહ સામે જે પડકારો આવે છે તેનો સામનો કરવા માટે ટેકનોલોજી આધારિત ઉકેલોની સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવી શકાય છે, જેના માટે 4C કન્વિક્શન, કમિટમેન્ટ, કોઓર્ડિનેશન અને કોલાબોરેશનની જરૂર છે. યુનિક ડિજિટલ આઇડેન્ટિટી પ્લેટફોર્મ આધાર કવર્સ મોર ધેન 1.3 બિલિયન ઓફ અવર પીપલ. વી હેવ યુઝ ધ પાવર ઓફ ધ જેમ ટ્રિનિટી, જનધન બેંક એકાઉન્ટ્સ, આધાર એન્ડ મોબાઈલ ટુ રિવોલ્યુશનાઇઝ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન ઇન્ડિયા. એવરી મંથ નિયરલી 10 બિલિયન ટ્રાન્ઝેક્શન્સ ટેક પ્લેસ ઓન યુપીઆઈ, અવર ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ. મોર ધેન 45% of the global real-time payments happen in India. Direct benefit transfer of government support is plugging leakages and has saved over $33 billion. The Cowin portal supported India's COVID vaccination drive. It helped in the delivery of over 2 billion vaccine doses along with digitally verifiable certificates. પ્રધાનમંત્રી જનધન યોજનાએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આ યોજના અંતર્ગત ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યાએ 50 કરોડનો આંક વટાવ્યો છે, જેમાં 56% વધુ ખાતાઓ મહિલાઓ સાથે જોડાયેલ છે અને લગભગ 67% ખાતા ગામડા અને નાના વિસ્તારોમાં ખોલવામાં આવેલ છે. ગરીબોને બેંક સેક્ટર સાથે જોડવા માટે વર્ષ 2014માં શરૂ કરવામાં આવેલા આ યોજના સારા પરિણામ જોવા મળી રહ્યા છે. આ યોજના અંતર્ગત કુલ રાશિ 2 લાખ કરોડથી વધુની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ સિદ્ધિને સીમાચિહ્નરૂપ દેશભરમાં આયુષ્યમાન ભારત યોજના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આવું જ એક ઉદાહરણ જોવા મળ્યું છે મહેસાણા જિલ્લાના ડેડીવાડા ગામમાં. અહીં 62 વર્ષીય હિરસિંહ નાથુજી સોલંકી નામના વ્યક્તિને કેન્સર હોવાનું જણાયું હતું. તેઓ આ ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં કરાવત તો તેમને 2 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાત એવું હતું. જોકે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતની મોટી હોસ્પિટલમાં તેમણે આ સારવાર વિનામૂલ્યે કરાવી હતી. થોડા સમય પછી હવે તેઓ સામાન્ય વ્યક્તિની જેમ જ જીવન જીવી શકશે. આ સારવાર બાદ તેમણે ભારત અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો. હાલમાં જ અમે એક સોલંકી હરિસિંહ નાથુજી, જે ડોડીવાળા બેચરાજી ખાતે રહે છે, તેમનું જીભનું કેન્સર છે, એ અમે અમારી એક્સપર્ટની ટીમ દ્વારા એમની સારવાર કરવામાં આવી છે. અને એ ખૂબ જ ગરીબ મજૂરી કામ કરતા માણસ હતા અને બહુ જ ખુશ થઈને અહીંયાથી સારવાર લઈને ગયા છે અને ફર્ધર જે બી સારવાર છે એમની એ અહીંયા જ એમની કન્ટિન્યુ કરાવી છે. ખર્ચો બહુ હતો, 3 લાખ જેવો, એટલે અમારાથી થાય એવું નહોતું. આયુષ્માન કાર્ડ દ્વારા એમનું ઓપરેશન થયું અને સારું થયું અને આયુષ્માન કાર્ડ દ્વારા સારવાર મળી. ગુજરાત સરકાર ખૂબ ખૂબ આભાર, ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર, મોદી સરકાર, મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. વલસાડ જિલ્લામાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેશ માટે બલિદાન આપનારા વીરોને સમર્પિત અભિયાન અંતર્ગત શિલાફલકમ એટલે કે સ્મારક સમર્પણ કરવામાં આવ્યું હતું. અહીં ઉપસ્થિત લોકોએ હાથમાં દીવાના પ્રકાશે પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. સાથે જ અહીં વસુધા વંદન અંતર્ગત વૃક્ષારોપણ, વીરોને વંદન, ધ્વજવંદન અને રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સાંસદ ડોક્ટર કેસી પટેલ, જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, ગ્રામજનો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે રીતે ગામે ગામથી
જે લોકોનો દેશ પ્રત્યેનો પ્રેમ એ આજે ઘરમાંથી ચપટી માટી જે લઈને અહીંયા બધા લોકોને આપી છે અને જે રીતે તાલુકા લેવલે જે રીતે અહીંયા માટી એકઠી કરી અને તાલુકા દરેક તાલુકામાંથી એક એક પ્રતિનિધિ ત્યાં દિલ્હી કર્તવ્ય પથ પર જવાનો છે ત્યારે આ વલસાડ જિલ્લાની માટીની સુગંધ દિલ્હીના કર્તવ્ય પથ પર પણ સુગંધિત કરશે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને સાવજ ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ સભાપદોની ઉપસ્થિતિમાં વાર્ષિક અહેવાલ સાથે કામગીરીની બાબતો અંગે સૌને માહિતગાર કરવા તેમજ સરકારની વિવિધ યોજનાઓ અને ખેડૂતો પશુપાલકોને સારી આવક મેળવતા કરવા સરકારની નેમને સફળ કરવું આ સહકારિતા ક્ષેત્ર સારી રીતે કામગીરી કરી રહ્યું છે. અહીં સરકારી બેંકના પ્રમુખ અને સાવજ ડેરીના ચેરમેન ઉપરાંત રાજેશ ચુડાસમા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેંકે પોતે લગભગ 43 કરોડનો નફો કર્યો, ગ્રોથ નફો, અને ચોખ્ખો નફો એનો લગભગ 19 કરોડથી વધુનો અમે નફો કર્યો છે આ વર્ષમાં. ડેરીએ પણ 3.41 કરોડનો નફો કર્યો છે. સહકારી ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહકાર ક્ષેત્રમાં ઇલેક્શન લડ્યા પછી જે રીતે સારો વહીવટ આપે છે એના કારણે એક વિશ્વસનીયતા ઊભી કરી છે અને આ વિશ્વસનીયતાના આધારે એના સભ્યોનો કે પશુપાલકોનો ફાયદો થાય કરકસરના પગલાં લઈને એમને વધુ ભાવ કેવી રીતે આપી શકાય એના પ્રયત્ન થાય. એના પરિણામે જે ખેડૂતોની આવક બમણી કરવામાં ફાયદો થાય છે, ખેડૂતોને એક આર્થિક ઉપાર્જનની વધુ તક પણ મળે છે. અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી માદક પદાર્થ મળ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ટ્રેન ઉત્તરસંડા નડિયાદ વચ્ચે ટ્રેનના કોમન ડબ્બાના કોરિડોર વિભાગમાં એટલે કે બે ડબ્બાની વચ્ચેના ભાગે બિનવારસી થેલો પડ્યો હતો. આ અંગેની જાણ નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનને થઈ હતી. ત્યારબાદ વેસ્ટર્ન રેલવે વડોદરા રિજિયનના SOG PIFA પારગી સાથે તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ FSLની ટીમે અહીં આવી તપાસ કરતા થેલામાં 99,000 રૂપિયાનો માદક પદાર્થ મળી આવ્યો હતો. ત્યારે રેલવે SOGએ હવે આ અંગે તપાસ શરૂ કરી છે. જનરલ ડબ્બાઓના કોરિડોરની વચ્ચેથી એક કાળા કલરની બિનવારસી બેગ મળી આવેલ, જે બેગની અંદર 9 કિલો 920 ગ્રામ જેટલો ગાંજો મળી આવેલ છે. જે બિનવારસી ગાંજાની કાયદેસરની ફરિયાદ અત્રેના નડિયાદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. હાલમાં તો અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે અને તે બાબતે આગળ વધુ તપાસ કરવામાં આવશે. ભરૂચ જિલ્લાના નેત્રંગ વન વિભાગે ચંદનચોર દંપતીની ધરપકડ કરી મોટી સફળતા મેળવી હતી. વન વિભાગે બાતમી મળી હતી કે ચોરી થયેલ ચંદનનો જથ્થો વાલિયા તાલુકાના રૂંધા ગામ ખાતેના મકાનમાં છે એટલે વિભાગે ત્યાં દરોડા પાડીને મૂળ સુરતના કામરેજ વિમલ મહેતાને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ કરતા આ આરોપી છોટેઉદેપુરથી લઈ ડાંગ સુધીના વિસ્તારમાં ખેડૂતોના સંપર્કમાં રહીને ઓછા ભાવે ચંદનની ખરીદી કરતો હતો, તેનો ગેરકાયદે સંગ્રહ પણ કરતો હતો. એટલું જ નહીં, જ્યાં જ્યાં ચંદનની ચોરી થાય તે ચંદનચોરોના સંપર્કમાં રહીને તે મુદ્દા માલ પણ ખરીદી લેતો હતો. આ સમગ્ર ઘટનાની બાતમી મળતા નેત્રંગ વન વિભાગ હરકતમાં આવી હતી અને વન વિભાગની ટીમ અને SOGએ આરોપીની ધરપકડ કરી 35 લાખ રૂપિયા સુધી વધુનો માલ મુદ્દા માલ કબજે કર્યો હતો. ઈશમ ચંદન વેપાર કરે છે એ જણાઈ આવતા તારીખ 18/8 ના રોજ સાંજના સમયે સુધા ગામે જઈ તપાસ કરી સ્થળની રેકી કરી ઈશમના ઘરે ટકટકતા રેડ પાડવામાં આવી. તેના ઘરેથી ઘણો મુદ્દામાલ મળી આવેલ છે. મુદ્દામાલ સાથે પાવડરની ભૂખી, એની ચિપ્સ અને એવું ઘણું ચંદનમાંથી બનાવટો વિવિધ સ્વરૂપે તૈયાર કરેલી મળી આવેલ છે. એ સાથે સાથે આયુર્વેદિક મેડિસિન તરીકે વપરાતી બધી ઔષધિઓનો પણ મોટા પ્રમાણમાં જથ્થો મળી આવેલ છે. તમામ મુદ્દામાલ કબજે કરીને નેત્રંગ રેન્જમાં લાવીને રાઉન્ડ ફોરેસ્ટર શ્રી SL માકડે એનો ગુનો કર્યો છે અને આગળની તપાસ વધુ હાથ ધરી છે. સાથે સાથે ગુનેગાર પાસેથી 3 લાખ રૂપિયા ડિપોઝિટ પેટે દંડ વસૂલ કરીને સરકારી ખાતામાં જમા કરવામાં આવ્યા છે. સાબરકાંઠામાં ઈડરના પૃથ્વીપુરાની સીમમાં 2 મૃતદેહ મળ્યા હતા. આ કેસમાં તપાસ કરતા હવે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બંને મૃતદેહના DNA સેમ્પલ લઈ તપાસ કરતા બંને પિતા પુત્રી હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, તપાસમાં લગ્ન વિચ્છેદથી પીડિત પિતાએ જ દીકરીની હત્યા કરી પોતે આપઘાત કરી લીધો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ બંને મૃતક ભિલોડાના વાઘેશ્વરી હોવાનું પણ જાણ થઈ હતી. પૃથ્વીપુરા ગામની સીમમાંથી એક અર્ધ બળેલી લાશમાં સ્ત્રીની ડેડ બોડી મળી આવેલી હતી અને તેના બીજા દિવસે
ત્યાંથી લગભગ 2 કિલોમીટર દૂર એક પુરુષની આવી જ રીતે અર્ધ બળેલી હાલતમાં એક ડેડ બોડી મળી આવી હતી, કે જે મરણ જનાર પુરુષ હતા નરેશભાઈ, જે આ દીકરીના પિતા હતા, તેઓના 3 વખત લગ્ન થયેલા હતા અને ત્યારબાદ પણ એમનું લગ્ન જીવન ટકી શક્યું ન હતું અને પોતે માનસિક રીતે ઘણા તણાવમાં રહેતા હતા, જેથી કરીને પોતે આપઘાત કર્યા પછી પોતાની દીકરીને કોઈ પણ પ્રકારે પ્રેશર ના આવે એ બાબતે થઈને એનું મર્ડર કરીને પોતે આપઘાત કર્યો હોય તેવું અનુમાન ફરિયાદમાં દર્શાવવામાં આવેલું છે. વડોદરામાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લની અધ્યક્ષતામાં વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરને વધુ સુંદર બનાવવા શું થઈ શકે તે માટેનું આ આયોજન હોવાથી પક્ષાપક્ષીથી ઉપર ઉઠી કામ કરવા વિધાનસભાના મુખ્ય દંડકે આહવાન કર્યું હતું. અહીં વડોદરાના મેયર નિલેશ રાઠોડે પોતાની વાત સૌની સમક્ષ મૂકી હતી. સાથે જ તેમણે માળખાકીય સુવિધાઓ માટે પણ તંત્ર કામ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. તો શહેરના સાંસદ રંજનબેન ભટ્ટે લોકોને કામગીરીમાં સહભાગી થવા હાકલ કરી હતી. દરેક વ્યક્તિએ ખૂબ સારા પોતાના વિચાર વડોદરા માટે શું કરવું જોઈએ એ અલગ અલગ સૂચનો કર્યા છે. એ સૂચનો આવકારદાયક છે અને ચોક્કસ આપણે બધાએ જ ભેગા થઈને આ જે વિચારોના આપલે કર્યા છે એમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અમે તો બિલકુલ તૈયાર જ છે. તમારા સૂચન અને તમને પણ સાથે રાખીને અને મીડિયા પણ ખૂબ સારી રીતે આ વિચાર ગોષ્ઠી અને આ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે સહયોગ આપી રહ્યું છે, આપણે બધાનો એક જ ભાવ છે કે વડોદરાને વિકાસની ગતિમાં ભેગા થઈને કંઈક વધારે ઊંચાઈએ પહોંચાડીએ. કેન્દ્ર સરકારનો કોઈ વિષય હશે તો સાંસદશ્રી દ્વારા ઉઠાવવામાં આવશે. રાજ્ય સરકારનો કોઈ વિષય હશે તો અમે તમામ ધારાસભ્યશ્રીઓ અને કોર્પોરેશનનો જો વિષય હશે તો મેયરશ્રીના નેતૃત્વમાં અને વહીવટી પાકની સાથે રહીને તમામ વિષયોનું કેવી રીતે આપણે નિરાકરણ કરી શકીએ તેના માટેના એક પ્રયત્નના એક સબળ ભાગ રૂપે આજની આ બેઠક હતી. સ્ટેન્ડિંગ ચેરમેન, પૂર્વ કાઉન્સિલરશ્રીઓ અને તમામ જે સમાજના રાજકીય રીતે કોઈક ને કોઈક શહેર માટે સેવા આપી હોય એવા તમામ રાજકીય કોઈ બી પાર્ટીના, એ તમામ પાર્ટીના લોકો સાથે આજે વડોદરા શહેરના વિકાસ માટે વડોદરા શહેરને ખૂબ જ ઝડપી વિકાસના વેગમાં આગળ વધવા માટે આજે એક મીટિંગ રાખવામાં આવી હતી. રાજકોટના સદર બજાર વિસ્તારમાં આવેલા નામાંકિત ભારત બેકરીમાં આજે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા, જ્યાં બેકરીમાં ગંદકી જોવા મળી હતી અને વાસી ખોરાકનો જથ્થો પણ મળી આવતા સ્થળ પર તેનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યાં કેક અને બ્રેડ તૈયાર થતી જગ્યાએ મૃત જીવજંતુઓ મળી આવતા કુલ 140 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ જગ્યાએથી ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા તપાસીને જ આરોગવી જોઈએ. રાજકોટની નામાંકિત ભારત બેકરીમાં આરોગ્ય વિભાગના દરોડા પડ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ રેડ કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. સમગ્ર બેકરીમાં ગંદકીના ગંજ જામેલા જોવા મળ્યા હતા, સાથે મરેલી જીવાતો પણ આરોગ્ય કર્મીઓને મળી આવી. 140 કિલો અખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર રાજકોટ વાસીઓને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ નામ પાછળ મોહાવું નહીં, કોઈ પણ ખાદ્ય પદાર્થની તમે ખરીદી કરો તો તેની ગુણવત્તા ચોક્કસથી ચકાસીને જ તમારે ખરીદવી જોઈએ. સાથે તમને ગંદકીના ગંજ ક્યાં જણાય કે જીવાતો મળી આવે તો તુરત જ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનો આપ સંપર્ક કરશો. ઋષિ દવે, દૂરદર્શન સમાચાર, રાજકોટ. કચ્છમાં વર્ષ 2003માં પશુઓની સારવાર માટે કલાપૂર્ણ સુરી કરુણાધામ હોસ્પિટલ શરૂ થઈ હતી. અહીં અત્યાર સુધીમાં 43,000થી વધુ પશુઓની સારવાર કરવામાં આવી છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ માટે જમીન ફાળવી હતી. વર્ષ 1992માં ભુજના 7 ટીનેજર યુવાનોએ પોતાની પોકેટમનીમાંથી રખડતા પશુઓની સારવાર આપતા હતા. ત્યારબાદ તેમને જમીન ફાળવતા તેમણે હોસ્પિટલ શરૂ કરી હતી. મનુષ્ય હોસ્પિટલની જેમ જ ભુજમાં બનેલી પશુ હોસ્પિટલમાં એક જ પરિસરમાં નાના મોટા
દ્વારા પશુઓ માટે ઓપરેશન થિયેટર, લેબોરેટરી, સોનોગ્રાફી, એક્સરે, ઓપીડી, મેડિકલ સ્ટોર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. દૂર સદૂરના ગામડામાંથી બીમાર અશક્ત એવા પશુઓની સારવાર, એમની ટ્રીટમેન્ટ. કચ્છ છે એ પશુઓ માણસો કરતાં પશુઓની સંખ્યા વધુ છે, એટલે આ વિસ્તારની અંદર એવા ઘણા બધા પશુઓ હોય છે જે ટ્રીટમેન્ટ અને સારવારના અભાવે મોતના મુખમાં ધકેલાતા હોય છે. તો આ હોસ્પિટલના ઉદ્ઘાટનથી એ દરેક પશુઓની ટ્રીટમેન્ટ સારવાર થઈ શકે એવા ધ્યેય સાથે મુખ્યમંત્રીશ્રીએ ઉદ્ઘાટન કરી, લોકાર્પણ કર્યું. અને એ સમયથી 2013થી કરીને આજે 2023 સુધી આ સંસ્થા 10 વર્ષની અંદર લગભગ 43,000 પશુઓની સારવાર કરી, એની ટ્રીટમેન્ટ કરી અને એને બચાવવાની કોશિશ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા હોર્ન કેન્સરના 4200 જેવા કેસ પૂરા કરવામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના એકતાનગરમાં યોજાયેલ 2 દિવસીય ભારતીય ભાષા સંગમ શિબિરનું આજે સમાપન થયું હતું. આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં ભાષા બોલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય ભાષા સંગમ થકી ભારત દેશના વિવિધ રાજ્યોના સાહિત્ય ભાષા પ્રેમીઓ વિદ્વાનોને એકતાનગર ખાતે એક મંચ પર બોલાવાય છે. વધુમાં અંગ્રેજી ભાષાને વૈકલ્પિક ભાષા તરીકે જોઈ શકાય, પરંતુ ભારતીય ભાષાઓને પ્રાધાન્ય આપી વ્યાપક જનજાગૃતિની જરૂરિયાત વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. ટેન્ટ સિટી 1 ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના ઉપક્રમે આ શિબિરનું આયોજન થયું હતું. 200 જેટલા અહીંયા વિદ્વાનો ભેગા થયા છે. બધા ભેગા થઈને ભાષાઓ ભારતની એકતાને સિદ્ધ કરવા માટે કેવી રીતે કામ કરે અને એમાં સમાંતર જે બધા સત્રો થયા બધામાં શિક્ષા સંસ્થાઓમાં શું થવું જોઈએ, અકાદમીઓએ શું કરવું જોઈએ, ભાષાના પબ્લિકેશન્સમાં શું ધ્યાન રાખવું જોઈએ, ભાષાના પ્રચાર માટે શું કરવું જોઈએ, શિક્ષાના માધ્યમ માટે શું કરવું જોઈએ, આવા બધા અનેક વિષયો લઈને આ વિદ્વાનો પોતાના અભિપ્રાયો આપી અને કેટલાક ઠરાવો પસાર કરી રહ્યા છે. દેશના બધા વિદ્વાનોએ આવીને ચર્ચા કરી કે માતૃભાષાને માધ્યમ બનાવવા સામે કઈ કઈ ચેલેન્જીસ છે, કયા પડકારો છે અને એ પડકારોને પહોંચી વળવા માટે આજે આપણે શું કરવું પડશે. આપણી ભાષાઓને જેમ કે ગુજરાતી, મરાઠી, બંગાળી આ બધી ભાષાઓને આપણી માતૃભાષા એની સાથે અંગ્રેજી બંનેને જોડીને સારામાં સારું ગુજરાતી પણ શીખવાય અને સારામાં સારું અંગ્રેજી પણ શીખવાય એવા પ્રકારની વ્યવસ્થા આપણે કેવી રીતે ગોઠવી શકીએ એના ઉપર વિશદ ચર્ચા થઈ છે. ગિરિમથક સાપુતારા ખાતે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે મોન્સૂન મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનો શુભારંભ કરાયો હતો. ગુજરાતના ભવ્ય અને ભાતીગળ હસ્તકલાના વારસાનું જતન અને સંવર્ધન સાથે શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરનાર મહિલા કારીગરો દ્વારા નિર્મિત રોજિંદા ઘર વપરાશ અને સુશોભનની અવનવી ચીજ વસ્તુઓ મેળામાં પ્રસ્તુત કરવામાં આવી હતી. આ મેળા મંત્રી ભાનુબેન હસ્તે ડાંગ જિલ્લાની નવીન 7 આંગણવાડી કેન્દ્રનું પણ ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખાસ બહેનો માટે અને બાળકો માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ. બાળકો માટે આપણે આજે અહીંયા 7 આંગણવાડીના લોકાર્પણ કર્યા. બાળકોને ભણવા માટેની આંગણવાડીમાં ફ્રી એજ્યુકેશન ખૂબ સારી રીતે મળી રહે એના માટે તેને અદ્યતન આંગણવાડી બનાવવામાં આવી છે. પ્રોડક્ટિવ ચીજ વસ્તુઓ નું સેલિંગ સહ પ્રદર્શન સહ સેલિંગ રાખવામાં આવેલું છે. મોટી સંખ્યામાં અત્રે આપણે ત્યાં સાપુતારાની અંદર પ્રવાસીઓ આવે છે અને એના અનુસંધાનમાં લોકો બહોળી સંખ્યામાં ખરીદી કરે, મહિલાઓ સ્વાવલંબી બને, પગભર થાય અને જે પ્રોડક્ટિવ ચીજ વસ્તુઓ છે એની બહોળી પ્રસિદ્ધિ થાય એ આશય હોય છે. અને એના અનુસંધાનમાં ખૂબ જ જિલ્લા વહીવટીતંત્ર અને પ્રોગ્રામ ઓફિસર ICDS દ્વારા રાજ્ય કક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે. તો આ સાથે જ આજનું ઇવનિંગ ન્યૂઝ બુલેટિન સમાપ્ત.